મોડી રાત્રે બનાવ બન્યો રહેણાંક મકાન પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું પંદર થી વધુ શખ્સો દ્વારા દસ થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું પોલીસે પંદર થી વધુ સામે ફરિયાદ નોંધી છે ધરપકડ કરી લીધી છે આરોપી નકલી સીબીઆઈ બની ધમકાવતો હતો એક આરોપી વઢવાણ નગરપાલિકાનો સભ્ય હોવાનું સામે આવ્યું છે હિતેશ્વરસિંહ મોરીની પોલીસે ધરપકડ કરી છે આરોપીઓ બનાવટી ત્રણ ની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે નકલી સીબીઆઈ બની આરોપી ધમકાવતો હતો વાય ક્લબમાં રેડ પાડવામાં આવી હતી પરંતુ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે સીસીટીવી નહીં પણ મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે ચોરી એક કિશોર સંઘમાં સાથે ચોડાઈ અને ચોરી થતા કેમેરામાં કેદ થઈ ઊંચામાં ચાલતા ધોચા મહોત્સવમાં બનાવ બન્યો મહિલાના પર્સમાં હાથ નાખતા ચોર પકડાઈ ગયો

એક મહિલાના પર્સમાં હાથ નાખતો ચોર કેમેરામાં કેદ છે તમામ પદયાત્રીઓ ધ્યાન આપે તમારી કે આવી રીતે જઈ જઈ શકે છે પરંતુ હાલ તો પોલીસે આ ચોરને પકડી લીધો છે પરંતુ આ ચોરની આ તસ્કરની કળા મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે સંઘ સાથે જોડાઈ પર્સમાં હાથ નાખતો આ ચોર પકડાયો છે મહેસાણાના ઉંઝા ખાતે હાલ સંઘ જઈ રહ્યા છે અને તે સમય દરમિયાન આ ચોર ઝડપાયો છે તમામ મહિલાઓ પણ આ સંઘમાં જોડાયેલી છે પદયાત્રીઓ ધ્યાન આપજો આ રીતે વસ્તુઓ જઈ શકે છે અને આવા તસ્કરો સક્રિય થઈ જતા હોય છે પગપાળા સંઘ સાથે આ તસ્કર જોડાઈ ગયો હોય તેવું હાલ સામે આવ્યું છે તસ્કરની કળા મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે ફોનલાઇન પર સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ચૂક્યા છે કેતન અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે પરંતુ સ્પષ્ટ જોઈ શકાય છે કે ચોર મોબાઈલ પર્સમાં હાથ નાખી અને ચોરી કરી રહ્યો છે વધુ જાણકારી ચોક્કસ જ જણાવી દઉં કે હાલમાં ઉદયમ ડા ખાતે દાદા મૌસો ચાલી રહ્યો છે લાખોની સંખ્યામાં જે ભક્તો હોય છે અહીંયા પહોંચી રહ્યા છે ત્યારે અવારનવાર જે ચોરીની ઘટનાઓ હોય છે જે ચોર હોય છે તે સક્રિય થયા છે અને તેમના દ્વારા ચોરી કરવામાં આવી છે ત્યારે એક સિસી કેમેરામાં એક વિડીયો કેસ થયો છે જેમાં દેખી શકાય છે કે એક ચોર હોય છે તે લેડીઝના ના જે પર્સ માંથી ચોરી કરવાનો પ્રયાસ કરતો હોય છે પરંતુ જે કાર્યકર્તા હોય છે તે જોઈ જતા સમગ્ર જે ઘટના હોય છે તે કેમેરામાં ક્યાં થઈ છે અને હાલમાં આ મામલે પોલીસ દ્વારા ફરિયાદ માંથી આગળની તપાસ હાથ ધરી છે જી બિલકુલ કેતન આભાર માહિતી બદલ રસ્તાના અભાવે દર્દીને જોડીમાં લઈ જવાયો છોટાઉદેપુરના મંડલવા ગામની આ ઘટના દર્દીને જોડીમાં લઈ જતો વિડીયો વાયરલ થયો છે સીમોડ ફળિયાથી બસ સ્ટેશન સુધી જવાનો માર્ગ કાચો કાદવ કીચડમાંથી ગ્રામ્યજનો પસાર થતા મજબૂર બન્યા છે પાકા રસ્તાની ગામ લોકો માંગ કરી રહ્યા છે કાચા રસ્તા પર મંડલવા ગામનો આ કાચો રસ્તો છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે રસ્તાના અભાવે દર્દીને જોડીમાં લઈ જવાઈ રહ્યો છે છોટાઉદેપુરના મંડલવા ગામની આ ઘટના બની છે કાદવ કીચડવાળો ખરાબ રસ્તો છે છતાં પણ દર્દીને લઈ જવા માટે દર્દીને સારવાર આપી શકે તે માટે એમ્બ્યુલન્સ પણ નથી આવી રહી અને જેના કારણે આ રસ્તા પર આ રીતે લોકો જી રહ્યા છે વાત વડોદરાની વડોદરામાં એક જ વિસ્તારમાં ત્રણ સ્તરે ભૂવા પડ્યા છે શહેરના પ્રોડેક્ટિવિટી રોડ પર ભૂવા પડ્યા એક જ વિસ્તારમાં એકસાથે ત્રણ સ્થળે ભૂવા પડતા આશ્ચર્ય ફેલાયું આંગે સ્થાનિકોનું કહેવું છે અઢાર કલાકથી આ ભૂવા પડ્યા છે પ્રોડક્ટિવિટી રોડ પર ભૂવા પડતા વાહન ચાલકો પોતાના જોખમમાં મૂકી પસારથી રહ્યા છે હાલમાં મનપાણીની ટીમે બેરિકેટ મૂકી આળાશ રાખી છે અને બહેરી તકે ભૂવાનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે કાલ અગિયાર વાગ્યાની આસપાસનો ભૂવ પડેલો છે અમે કોર્પોરેશનમાં અને અહીંના જે કોર્પોરેટર છે એમને પણ કમ્પ્લેન કરી છે પણ અત્યાર સુધી કોઈ પણ એને જોવા સુધી નથી અને એટલો મોટો બુવો છે ને કે એક ગાડી અંદર સમાઈ જાય એટલો મોટો બુવો છે અને આજે કોઈ અકસ્માત થાય ને કોઈનું મૃત્યુ થાય એવું આ બહુ મોટો પડેલો છે અને અત્યાર સુધી કોઈ જોવા પણ નથી આવ્યો અહીંયા આગળ વડોદરા શહેરમાં ચોમાસાએ વરસાદ લીધે ઘણા દિવસો થઈ ગયા પરંતુ જે ભુવા પડવાનો સિલસિલો છે તે આજે પણ યથાવત છે સીધા દ્રશ્યો જે છે બતાવવાનો પ્રયત્ન કરીશું આ રાધાકૃષ્ણ સર્કલ પાસે શાખાના તમામ અધિકારીઓ ભૂવામાં સમય જાય એટલો મોટો ભૂવો જે છે આ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય બાબત છે કે ઘણા લાંબા સમયથી વડોદરા શહેરમાં ભૂવા પડવાની ફરિયાદો મળી રહી છે કોર્પોરેશન દ્વારા ભૂવાનું સમારકામ કરાય તો છે પરંતુ જે કામગીરી જે છે તેમાં ઘણો વિલંબ થાય છે આ ભૂવો પડે લગભગ અઢાર કલાક ઉપરનો સમય થઈ ગયો છે કોર્પોરેશન જે છે જોવા નથી આવ્યું સ્થાનિક લોકોએ જાતે જ અહીંયા બેરિકેડ મૂક્યું છે કારણ કે અહીંયાથી જો કોઈ પસાર થાય તો મોટી જાનહાની થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે એટલે સ્થાનિક લોકો જે રીતે જાગૃત થયા છે એ જ રીતે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને સત્તાધીશો જાગૃત થઈ જાય તો વડોદરાવાસીઓ જે છે તેમને મોટી રાહત મળે પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં જે લાલિયાવાડી ચાલી રહી છે જેના કારણે જે સ્થાનિક લોકો છે તેઓ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે અને વડોદરા શહેરમાં આજે પણ ઠેર ઠેર જે ભુવા છે તે પડી રહ્યા છે પરંતુ લાંબા સમય વીત્યા બાદ પણ જે ભુવા છે તેનું સમારકામ જે છે તે નથી કરવામાં આવતું હાર્દિક દીક્ષિત ન્યુઝિંગ ગુજરાતી વડોદરા તો વાત હવે ભાદરવી પૂનમ ના મેળાની બનાસકાંઠા જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મેળામાં લાખો માઈ ભક્તો પદયાત્રા કરી અંબાના ધામ અંબાજી ખાતે પહોંચતા હોય છે ત્યારે આ લાખો ભક્તોની સુરક્ષાને લઈને બનાસકાંઠા પોલીસ પણ સજ્જ છે લોકોની સુરક્ષાને લઈને બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે પોલીસ દ્વારા અંબાજી વિસ્તારને છસો પચાસ અલગ અલગ જાતના સીસીટીવી કેમેરા બે ડ્રોન કેમેરા અને વીસ જેટલા બોડી કેમેરા થકી લાખો લોકો ઉપર વાચ નજર રાખવામાં આવી રહી છે સાથે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરામાં એસઆરએસ સિસ્ટમ પણ લગાવાઈ છે જેથી પોલીસના ડેટાબેઝના આરોપીઓ મંદિર વિસ્તારમાં પ્રવેશે તો આ સિસ્ટમ તરત જ પોલીસને એલર્ટ કરે અંબાજી ભાદરવી પૂનમનો મેળો એ સાત દિવસ ચાલતો હોય છે માના નિજ મંદિરે યાત્રિકો જે છે તે માને આમંત્ર નવરાત્રીનું આમંત્રણ આપવા માટે આવતા હોય છે અને પાંચ હજારથી વધુ પોલીસ જવાનો જે છે તે આ મેળામાં ખડે પગે હોય છે અત્યારે આપણી સાથે જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણા છે વાત કરીશું તેમના જોડે ખાસ કરીને સાહેબ કેટલો સ્ટાફ જે છે તે આ મેળામાં રાખવામાં આવ્યો છે અને કેટલા સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવે છે જી હું આપ જણવા જણાવવા માગીશ કે કુલ જે પોલીસ છે એ પોલીસમાં અલગ અલગ ડીવાય એસપીથી લઈ અને કોન્સ્ટેબલ સુધીના અધિકારીઓ એ સિવાય અમારો જીઆરડીનો સ્ટાફ અમારો હોમગાર્ડનો સ્ટાફ અને ટ્રાફિકના રેગ્યુલેશન માટે ટીઆઈવીનો સ્ટાફ આમ કુલ મળીને પાંચ હજાર જેટલા કર્મીઓ અહીંયા ખડે પગે માતાજીના ફરજ બજાવતા હોય છે અમે સડસઠ જેટલા પોલીસ સહાયતા કેન્દ્રો ઊભા કર્યા છે અને ત્યાં ત્રણ લેયરમાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે યાત્રિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના નડે અને ખાસ કરીને જે મહિલા યાત્રિકો છે તેને કોઈ પણ મુશ્કેલી એના માટે વીસ જેટલી અલગથી સી ટીમો બનાવવામાં આવી છે અને દસ જેટલી બીડીડીએસની ટીમો નવ જેટલી ક્વિક રિસ્પોન્સ ટીમો અને પાંચ જેટલા ઇન્ટરસેપ્ટર વાહનો બી મૂકવામાં આવ્યા છે આના માટે સાડી છસોથી વધારે સીસીટીવી કેમેરા આખા મંદિર આસપાસનો એરિયા અમારો પાર્કિંગનો એરિયા અને જ્યાં માય ભક્તો ચાલી રહ્યા છે એ બધા એરિયાને કવર કરીને આ કવર કરવામાં આવેલા છે આપણી સાથે જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણા તેમનું કહેવું છે કે છસો પચાસથી થી પણ વધુ સીસીટીવી કેમેરા જે છે અંબાજીમાં લગાવવામાં આવ્યા છે અને ચોવીસ કલાક જે ગુજરાત પોલીસ છે તે અંબાજીમાં ખડે પગે છે કિશોર તુવર ન્યુઝિન ગુજરાતી બનાસકાંઠા તો એક સ્થળ પર દસ લાખથી વધુ ભક્તો આવતા હોય ત્યારે સુરક્ષાનો મોટો સવાલ થઈ જાય છે અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળામાં સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે મેળા દરમિયાન બનાસકાંઠા પોલીસે અંબાજી મંદિરમાં બોમ્બ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમ તેમજ ડોક્સકોનની તપાસ હાથ ધરી છે મંદિર પરિસરમાં ફૂલ છોડના કુંડાથી લઈ યાત્રીઓના પર્સ થયેલાની પણ તપાસ કરાઈ હતી જોકે કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી